મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં ટ્રાફિકમાં ફસાઈ શમશાન યાત્રા. ટ્રાફિક અવ્યવસ્થાના લીધે દ્વારકામાં શમશાન યાત્રા ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. દ્વારકાના શાક માર્કેટ ચોકથી પસાર થતી શમશાન યાત્રા ટ્રાફિકમાં ફસાઈ હતી. દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે અને હાલ આ દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી, કે જ્યાં શમશાન યાત્રા ફસાઈ છે. શાક માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. યાત્રાળુઓ મોટી સંખ્યામાં દ્વારકા આવતા હોય છે, પરંતુ ટ્રાફિક પણ એવો જોવા મળતો હોય છે. હાલ શમશાન યાત્રાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. ચેરમેન તરીકે જયેશ રાદડિયા રિપીટ, જ્યારે વાઇસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયા રિપીટ કરવામાં આવશે. ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ બોલાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. ફરી એક વખત બેંકના તમામ અમારા ડિરેક્ટરોએ ચેરમેન તરીકે મારી ઉપર અને અમારા વાઇસ ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયા ઉપર ભરોસો રાખી અને આવનારા 2.5 વર્ષ માટે ચેરમેન વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ અમારી વરણી થઈ છે. આ તકે બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો પણ વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. અને રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડૂતોની આ સંસ્થા છે, આ બેંકની અંદર અનેક નિર્ણયો ભૂતકાળમાં ખેડૂતો માટે અમે લીધા છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને જ્યાં મુશ્કેલી હશે ત્યાં રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય કે જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું, એ હંમેશા ખેડૂતોના કામ કરવા માટે બંધાયેલું માળખું છે. અનેક ખેડૂતોને પરિણામ આપ્યા છે. આ બેંક દ્વારા અનેક એવી યોજનાઓ બનાવી અને 2.5 લાખથી વધુ ખેડૂત સભાસદો આ બેંક સાથે જોડાયેલા સભાસદો છે, એમના હિત માટે હંમેશા કામ કરતા રહીશું. અને રાજકોટ જિલ્લા સહકારી બેંક એ સમગ્ર ભારત દેશની અંદર જ્યારે ટોચનું સ્થાન ધરાવતી સંસ્થા છે, ત્યારે એને આગળ લઈ જવા માટે હું ચેરમેન તરીકે મારી જવાબદારી કે અમારા તમામ બોર્ડના ડિરેક્ટરો સાથે મળી અને ખેડૂતોના હિત માટે આ સંસ્થાને આગળ લઈ જવા માટે. તો દિલ્હીમાં આપ અને બીજેપી વચ્ચે જે હોબાળો થયો છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં હાલ તો જે કોર્પોરેટરો છે જે હોબાળો કરી રહ્યા છે, બંને પક્ષો સામ સામે આવી રહ્યા છે. એમસીડીમાં મેયરની ચૂંટણી સમયે આ હોબાળો, જેમાં આપ અને ભાજપના કોર્પોરેટરોનો હોબાળો ઉગ્ર બન્યો છે. નારેબાજી સાથે કોર્પોરેટરો ધક્કા મુકી કરી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો દિલ્હી પરિસરના દ્રશ્યો, કે જ્યાં કોર્પોરેટરો આમને સામે આવી રહ્યા છે અને હોબાળો કરી રહ્યા છે. એમસીડીમાં મેયરની ચૂંટણીમાં કોર્પોરેટરો નારેબાજી પણ કરી રહ્યા છે, સામ સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કોર્પોરેટરો પરિષદમાં પહોંચ્યા છે. પરિષદના આ દ્રશ્યો કે જ્યાં ધક્કા મુકી પણ થઈ રહી છે, મહિલાઓ પણ તેમાં છે. જ્યારે મેયરની ચૂંટણી સમયે આ હોબાળો, મેયરની ચૂંટણી પહેલાં જ જે હંગામો થયો છે અને હંગામો વધુ ઉગ્ર બન્યો છે. અલગ અલગ નારેબાજી સાથે આ હોબાળો થયો છે. આ બંને દ્રશ્યો આપ જોશો કે જેમાં આપ અને ભાજપના કોર્પોરેટરોનું આ હોબાળો ધક્કા મુકી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મેયરની ચૂંટણી પહેલાં જ મોટો હંગામો દિલ્હી પરિષદમાં થયો છે. બંને પક્ષના કોર્પોરેટરો આમને સામે આવી ગયા છે. એમસીડીમાં મેયરની ચૂંટણીમાં જે હોબાળો થયો છે, બંને પક્ષના કોર્પોરેટરોનો આ હોબાળો. મારી સાથે સંવાદદાતા રચના જોડાઈ ગયા છે. રચના, વાત કરીએ તો દિલ્હી સે ક્યા બડી ખબર આ રહી હૈ? देखिए, दिल्ली में जिस तरीके से नगर निगम के चुनाव में आम आदमी पार्टी ने अपनी सरकार बनाई है और आज मेयर के लिए यहाँ पर चुनाव हो रहा है, और आपको बता दें कि आम आदमी पार्टी की तरफ से जो शैली है वो शैली ओबरॉय और बीजेपी की तरफ से रेखा गुप्ता के बीच में कड़ा मुकाबला देखा जा रहा है. लेकिन सदन में जिस तरीके का हंगामा लगातार चल रहा है उससे यहाँ पर थोड़ी सी स्थिति बनी हुई है, क्योंकि यहाँ पर सदन में आपस में जो पार्षदों के बीच में हंगामे की स्थिति बनी हुई है. लगातार कोशिश की जा रही है कि शांति से यहाँ पर जो मेयर का चुनाव है वो करवा लिया जाए, क्योंकि अगर हम देखें पिछले 15 साल से नगर निगम में बीजेपी की सत्ता थी और अब पहली बार आम आदमी पार्टी चुनकर वहां पर आई और इसी के लिए ये हंगामा हो रहा है. जो पार्षद है उनका कहना है कि हम चुनकर आए हैं, उनकी शपथ जो है वो पहले होनी चाहिए थी, लेकिन वो बाद में होने के कारण इसी स्थिति को देखते हुए यहाँ पर हंगामे की स्थिति बन रही है.
बिल्कुल, पर अब आगे क्या होगा, चुनाव कब हो सकता है, क्योंकि जिस प्रकार से जो दृश्य हमने देख रहे हैं उस और से अब आगे क्या होगा? देखिए, अब लगातार कोशिश की जा रही है कि शांतिपूर्ण तरीके से मेयर का जो चुनाव है वो यहाँ पर करा लिया जाए। मार्शल भी वहाँ पर तैनात किए गए हैं और स्थिति को संभालने की पूरी कोशिश यहाँ की जा रही है। जी रचना, शुक्रिया जुड़ने के लिए। तो मेयर की चूंटनी में जो हंगामो थयो छे, हाल तो अमारा संवाददाता है जे प्रमाणे जणाव्यो, आ हंगामो उग्र बन्यो छे अने हाल तो आ स्थिति ने ठारवानो प्रयत्न थई रह्यो छे। कॉर्पोरेटरो वच्चे जे धक्का मुक्की थई छे ते धक्का मुक्कीना दृश्यो छे दिल्हीथी सामे आव्या छे, जेमां मेयर की चूंटनी पहला हंगामो थयो छे। जो कि आ स्थिति ने ठारवानो प्रयत्न थई रह्यो छे, परंतु स्थिति एवी छे कि कॉर्पोरेटरो आमने सामने आवी गया छे। आप अने भाजपना कॉर्पोरेटरो जे होबाळो करी रह्या छे, ने होबाळो उग्र बन्यो छे, धक्का मुक्की थई रही छे। दृश्यमां आप जोई शकशो के जेमां धक्का मुक्कीना जे दृश्यो सामे आव्या छे, बन्ने पक्षना कॉर्पोरेटरो आमने सामने आवी गया छे। मेयरनी चूंटणी थाय ते पहेला जा होबाळो थयो छे। अमदावादना आंगणे फरी एकवार गाहेड प्रोपर्टी शोनुं आयोजन